નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એનો પાઠ 7 એમાં આપણે જોવાનું છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ એના વિશે આપણે ચર્ચા કરવાની તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થા છે એક ISO અને બીજું કોડેક્સ એલિમેન્ટ્સ રિયલ્સ કમિશન એટલે કે ISO અને CSC એ બંને વિશે આપણે ચર્ચા છે તે કરવાની છે હવે જો એ બે આંતરરાષ્ટ્રીય સંગઠનો છે તે કાર્યરત છે એમાં સૌપ્રથમ આપણે ISO એના વિશે જોઈએ તો એનો ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન એનું મુખ્ય મથક છે તે જીનીવા છે એની સ્થાપના છે તે ક્યારે થઈ તો કે ભારત દેશ આઝાદ થયો 1947માં ત્યારે એની સ્થાપના થઈ હવે આંતરરાષ્ટ્રીય સમજૂતી અનુસાર આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમો અને સંસ્થાઓને આપવામાં આવે છે જ્યારે આ જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે એટલા માટે વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે અને જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે એટલે ઉચ્ચ ગુણવત્તા સારી એવી ગુણવત્તા ધરાવતી ઓફિસ છે કોઈ સંસ્થા છે એનું પ્રમાણપત્ર છે ત્યાર પછી બીજું છે કોડેક્સ એલિમેન્ટ રિયલ કમિશન એટલે કે CAC તો કે આ શું છે તો તમે જે ભાવો ને WHO ને એવું તમે નવમાં ભણી રહ્યા ખ્યાલ છે ને તમને તો કે ખોરાકને લગતું એક આંતરરાષ્ટ્રીય કમિશન છે એટલે કે ખાદ્ય પદાર્થ જેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે હવે આ કમિશન છે એની સ્થાપના છે તે ક્યારે થઈ તો કે 1963માં અને આ ખાદ્ય તથા ખેતી સંગઠન ફાઓ દ્વારા વિશ્વ ત્યાર પછી કે ત્યાર પછી વિશ્વ આરોગ્ય સંગઠન જે તમને ખ્યાલ જ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવ્યું છે હવે તેનું મુખ્ય મથક છે તે કઈ જગ્યાએ છે તો કે ઇટાલીના રોમમાં છે બરાબર હવે જો એમાં દૂધ અને દૂધની બનાવટો માંસ માછલી ખાદ્ય પદાર્થના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે ત્યાર પછી આપણે આગળ ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS કરે છે અને CSC સાથે સંપર્કમાં રહી કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે તો આ આપણે જોયું બે સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ISO અને CSC ત્યાર પછી ફરિયાદ કોણ દાખલ કરી શકે છે અને ક્યાં એ જોવાનું છે આપણે તો એમાં પહેલું છે એક તો જે તે ગ્રાહક પોતે છે પછી બીજું છે કેન્દ્ર રાજ્ય સરકાર અથવા તો જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે હવે કેન્દ્ર એટલે શું રાજ્ય એટલે શું અને કેન્દ્ર શાસિત પ્રદેશો એના બધા વિશે તમને ખ્યાલ છે તો કેન્દ્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર ત્યાર પછી ત્રીજું છે ગ્રાહક મંડળ એટલે કે જે તે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય અથવા તો ચોથું એક કે તેથી વધુ ગ્રાહક વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે તે બધા ગ્રાહક છે જેમાં બધા જ ગ્રાહકોનું સમાનભીત હોય અથવા ત્યાર પછી છે પાંચમું તો કે કોઈ માલ કે ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય માલ કે સેવાના તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે તો કે આ જે પાંચ બાબતો છે એમાં દાખલ ફરિયાદ છે તે કરી શકે છે એમાં જો કોઈ ઉત્પાદક ઉત્પન્ન કરનાર પછી વિક્રેતા ગ્રાહકની સાચી યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલી ન બતાવે કે તૈયારી ન બતાવે ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્યો દ્વારા સ્થાનિક જિલ્લા ફોરમ એના વિશે આપણે માહિતી મેળવી રાજ્ય કમિશન રાષ્ટ્રીય કમિશન માં કેસ કરી સ્થાનિક પુરવઠા કચેરી ટોલમાર્ક વિજ્ઞાન અને ગ્રાહક કચેરી ગ્રાહક મંડળો અને કલેક્ટર કચેરીમાં ફરિયાદ જીતે કરી શકે છે અને જ્યારે માલ કે સેવામાં ત્રુટી એટલે કે ખોટ ખામી જણાય કે આ
જે આપણે માલ ખરીદ્યો છે અથવા તો જે ઉત્પાદક દ્વારા જે સેવા આપવામાં આવેલી છે ત્યારે આપણે કોઈ ખામી જણાય અથવા તો કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલા અપૂર્ણતા કે ખામી સેવામાં ઉણપ છે તે ગણાય તો આમ વસ્તુની ગુણવત્તા પ્રકાર અને શુદ્ધતા વચન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે તે દરેક વિદ્યાર્થી મહેનોએ આ તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ છે તો એમાં પેકિંગ ઉપર કઈ તારીખ છે ક્યારે પેક થયું કઈ એની એક્સપાયરી ડેટ છે એનું વજન કેટલું છે એ ખાસ દરેક વ્યક્તિએ જોવાનું છે અને જો આપણને એમ લાગે કે આ બરાબર શુદ્ધ નથી વજન ઓછું છે તો આપણે એક ગ્રાહક તરીકે એક જાગૃત ગ્રાહક તરીકે આપણે ફરિયાદ છે તે કરી શકીએ છીએ હવે ફરિયાદ છે તે સી રીતે કરવી કેવી રીતે કરવી તો અત્યારે એના માટે ઘણા બધા આપણે ઘણી બધી રીતે ફરિયાદ કરી શકીએ છીએ તો કે એક તો સરળ સ્પષ્ટ સાદી સરળ ભાષામાં એક આપણે ટાઈપ કરી અથવા તો સ્વ હસ્તાક્ષરમાં આપણે શું કરીએ છીએ અત્યારે તો ઇન્ટરનેટનો જમાનો છે એટલે પડવામાં આપણે ઈમેલ દ્વારા થઈ શકે છે વળી જો કોઈ કોર્ટ કે વકીલ મારફતે કેસ કરવો હોય તો શું કરવું પડે તો તમને ખ્યાલ છે કે સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરવું પડે છે અને આ જે અરજી છે એ અરજીમાં અરજદારનું નામ સરનામું અને સંપર્ક નંબર હોવો જરૂરી છે ત્યાર પછી ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન ફરિયાદ માટેના કારણો છે તે સ્પષ્ટ લખવા નેક્સ્ટ છે આરોપ સંદર્ભે જો કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો વિદ્યાર્થીની મેનો ખાસ ધ્યાન રાખજો કે એની પ્રમાણિત નકલો અપ્રમાણિત નકલો એટલે કે ટ્રુ કોપી તમે જે સાયન્સ કરાવો છો તે પ્રમાણિત નકલો ભેળવી ક્યારેય તમારે મૂળ કોપી છે એ જોડવી નહીં કારણ કે ખોવાઈ જાય તો પછી મૂળ કોપી છે તે આપણને મળી શકે નહીં એટલા માટે પ્રમાણિત નકલ જ તેમાં જોડવી ત્યાર પછી બિલની કાચી રસીદ જોડવી જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું કે ચેકની વિગત છે તે લખવી વિક્રેતાએ કરેલી શરતો જાહેર ખબરની નકલ પેમ્પલેટ કે પોસ્ટ જે બાબતો જેમાં કરી હોય એ નકલ છે તેમાં બિલવી ત્યાર પછી અરજી સાથે માંગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભરેલી જે તે ગ્રાહક ફોરમમાં ફરિયાદ છે તે દાખલ કરી શકાય ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના બે વર્ષમાં ફરિયાદ છે તે દાખલ કરી શકાય હવે જો કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન મેળવવા માટે ગુજરાત રાજ્ય સરકારની અને રાષ્ટ્ર કક્ષાની આ બે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર છે ગુજરાત રાજ્યના છે 1833022 અને રાષ્ટ્રીય કક્ષાની હેલ્પલાઇન છે 1811433 તો આના ઉપરથી આપણે કોઈ પણ માહિતી મેળવવી હોય તો આપણને માર્ગદર્શન છે તે મળી શકે છે તો વિદ્યાર્થીની બહેનો ફરી આપણે જે હેલ્પલાઇન નંબર છે ગુજરાત સરકારના અને રાષ્ટ્ર કક્ષાના એ ફરી પાછા જોઈ જઈએ ગુજરાત સરકારના છે 1800 233 0 222 અને રાષ્ટ્રીય કક્ષાના હેલ્પલાઇન નંબર છે 1811 4 અને 3 0 તો આ છે માર્ગદર્શન મેળવવા માટેના હેલ્પલાઇન નંબર તો આ રીતે આપણે 18મો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ તેનું સ્વાધ્યાય છે એ તમારે